જૂનાગઢ જિલ્લાની રોજગાર વિનિમય કચેરી દ્વારા આરટીઆઈ ખાતે બેરોજગાર યુવાન યુવતીઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આજે માળિયાની આઈટીઆઈમાં બપોરના 12 થી સાંજના 6 વાગ્યા સુધી બેકાર યુવાનો અને યુવતીઓ માટે 18 થી 35 વર્ષના સ્નાતક સુધી માટેનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો. ખાનગી કંપનીઓમાં કેટેગરી પ્રમાણે જે જગ્યા ખાલી છે એવી 3 કંપનીઓ જેવી કે એઆઈએમ લિમિટેડ જૂનાગઢ, ભારતીય એક્ઝા જૂનાગઢ તેમજ રિલાયબલ અમદાવાદ, આ 3 કંપનીના અધિકારીઓ ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. રોજગારી અધિકારી યાદવ, આઈટીઆઈમાં આચાર્ય વીએ દેસાઈ, કોઓર્ડિનેટર વી એન વૈષ્ણવ એ આ ભરતી મેળામાં માર્ગદર્શન આપ્યું હતું. 157 જેટલા અરજદારો નોકરી મેળવવા માટે આવ્યા હતા. બપોરના 1 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ ચાલ્યા હતા. 33 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ છે. આજે માળિયા આઈટીઆઈ ખાતે રોજગાર વાંચુઓને રોજગારી મળી રહે તેવા સરકારશ્રીના પ્રયત્નો અન્વયે હાલમાં એ જ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત માળિયા તાલુકાના જે રોજગાર વાંચુઓ છે એમને અહીંથી 450 થી પણ વધારે કોલ લેટરને ઇસ્યુ કરેલા છે. તેમ છતાં એસએમએસ તથા મેલ દ્વારા પણ જાણ કરવામાં આવી છે, લોકલ પ્રચાર પ્રસિદ્ધિ પણ કરવામાં આવી છે. વિવિધ જૂનાગઢની લોકલ કંપનીઓ જે કે એઆઈએમ કંપની લિમિટેડ, સર્વિસ સેક્ટરની કંપની રિલાયન્સ, એ કંપની ત્રણેય નોકરીદાતા જેવા હાજર રહેશે તથા રોજગાર વાંચુઓને નોકરી આપવાનો પ્રયત્ન હાથ કરવામાં આવશે. સર્વિસ સેક્ટરની કંપનીઓ છે જે કહેવાય કે માર્કેટિંગ, એક છે તે માર્કેટિંગ સાઇડની છે, એક છે તે એલઆઈસી ઇન્સ્યોરન્સ સેક્ટરની કંપની છે. એમાં છોકરાઓનો અનુભવ કે એમાં જરૂર હોતી નથી. અત્યારે છોકરાઓને એવું કંપનીઓ એવું ડિમાન્ડ કરતી હોય છે, અનુભવના બેઝ ઉપર હોય છે. પણ છોકરાઓ ભણી પણ શકે બે રીતનું છે, કે ભાઈ અભ્યાસ કમ્પ્લીટ કરી લીધો છે તો અભ્યાસ કમ્પ્લીટ કર્યા પછી પણ સર્વિસ કરે તથા અભ્યાસની સાથે પણ એ લોકો કરી શકે એ રીતનું અહીં જે નોકરીદાતાઓ છે એ સાહેબશ્રીએ જેમ જણાવ્યું એમ અમે રોજગાર કચેરીને સરકારમાં રાખી દર 2 મહિને 3 મહિને એકાદ ભરતી મેળો રાખીએ છીએ અને છોકરાઓને અહીંયા કેમ્પસમાં જ પોતાની નોકરી મળી રહે અને પોતાના પગ ઉપર ઊભા રહે એવા પ્રયત્નો સતત કરતા રહીએ છીએ અને એમાં રોજગાર કચેરીનો અમને સતત સાથ અને સહકાર મળે છે એ બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભારી છું. અને છોકરાઓને આજે 3 કંપનીઓને બોલાવેલી છે તો એમને અહીંયા જ કોલ લેટર ઇસ્યુ થઈ જાય અને એમને પોતાની નોકરીમાં જોડાય અને સારું ભવિષ્ય મળે એ માટેના પ્રયત્નો અમે કરતા